विद्यार्थी मित्रों एसपीसीसी नी अंदर धोरण 12 नी अंदर चेप्टर पहेलू शेर बहार पाड़वा एमां हवे आपणे जे टॉपिक छे ए जोईए शेर सोंपणी तो शेर सोंपणी एटले कंपनीने शेर प्रमाणपत्र परत करवा आ ख्याल मात्र मूर्त स्वरूपना शेरने लागू पड़े छे हवे कोई शेर होल्डरो छे ए शेर होल्डर ज्यारे पोताना शेर छे ए कंपनीने परत करे तो एने शेर सोंपणी कईरी कहेवाय પણ ત્યારે શેર કેવા હોવા જોઈએ મૂર્ત સ્વરૂપમાં એટલે કે હાર્ડ કોપીમાં હોવા જોઈએ બરાબર ને કાગળ સ્વરૂપે દસ્તાવેજો હોય એવા સ્વરૂપમાં પ્રમાણપત્ર હોવા જોઈએ ડિજિટલ નહીં તો કયા સંજોગોમાં શેર સોંપણી કરવામાં આવે છે એ આપણે જોઈએ શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધણીની જગ્યા ન હોય શેર પ્રમાણપત્ર છે હાર્ડ કોપીમાં હોય તો એની અંદર જ્યારે ફેરબદલી થાય રાખતી હોય તો હવે એમાં જગ્યા નથી નવા શેરધારકનું નામ લખવાની ત્યારે શેર સોંપણી કરવામાં આવે શેર પ્રમાણપત્ર ફાટી જાય ત્યારે કોઈ વાર પ્રમાણપત્ર ફાટી ગયું તો એ કામનું ન રહે બદલાવું પડે વાંચી શકાય તેમ ન હોય શેર પ્રમાણપત્ર છે એ વાંચી શકાય એવી હાલતમાં બહુ જૂનું થઈ ગયું હોય તો એ ખૂબ જ ખરાબ થઈ ગયું હોય છે હવે પ્રોપર એમાં શું લખ્યું છે તે ખબર ના પડે શેરનું એકત્રીકરણ કરવાનું હોય કે વિભાગીકરણ કરવાનું હોય જુદા જુદા અનેક વ્યક્તિઓ હોય એની પાસે શેર હોય એ ભેગા કરવાના હોય કે વિભાગીકરણ કરવાનું હોય તો આ પાંચ સંજોગો છે એની અંદર શેર સોંપણી શેર હોલ્ડરો છે એક કંપનીને કરે છે એમ આપણે સમજી લઈએ પછીનો ટોપિક શેર પર વિશેષ હક એટલે કે શેર લિયન જેને શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે હવે વિશેષ હક એટલે લિયન એટલે શેર લિયન સમજતા પહેલા આપણે લિયન વિશે સમજીએ તો લિયન એટલે વિશેષ હક બરાબર ધારો કે એવું હોય કે કોઈ દેવાદાર છે એ લેણદારને નાણાં ચૂકવવા માટે નિષ્ફળ જાય છે બે પક્ષકાર હોય એક લેણદાર અને એક દેવાદાર હવે દેવાદારે નાણાં ચૂકવવાના છે કોને લેણદારને પણ દેવાદાર છે એ ચૂકવી શકતો નથી તો લેણદારને એક વિશેષ હક હોય શું તો કે દેવાદારની મિલકતનો કબજો લેવાનો એને વેચી નાખવાનો અને એ મિલકત ઉપરથી નાણાં વસૂલ કરવાનો હક મળે તેને લિયન હક કહેવાય એટલે વાત અહીંયા ફક્ત આપણે પહેલા શેર ઉપર નહીં પણ ખાલી લિયન હકની કરીએ છીએ કે જેની અંદર બે પક્ષકાર લેણદાર અને દેવાદાર દેવાદાર નાણાં ચૂકવી શકતો નથી લેણદાર એની મિલકત કબજે કરે એને વેચી શકે અને પોતાને જેટલા નાણાં વસૂલ લેવાનો છે એટલો નાણાં વસૂલ કરે તો એ હકને ખાલી લિયન હક કહેવાય બરાબર હવે શેરના સંદર્ભમાં તો શેર લિયનની વ્યાખ્યા જોઈએ શેર લિયન કોને કહેવાય જ્યારે શેર હોલ્ડર હપ્તાના નાણાં ન ચૂકવે તે શેર હોલ્ડરના સંદર્ભમાં જે વિશેષ હક મળે કંપનીને તેને શેર લિયન કહે છે હવે અહીંયા દેવાદાર અને લેણદાર તરીકે વિચારીએ તો લેણદાર કંપની છે અને દેવાદાર છે એ શેર હોલ્ડર છે શું કામ કારણ કે શેર હોલ્ડરે શેર ઉપર નક્કી કરેલા હપ્તામાં રકમ ચૂકવવાની હોય હવે આ હપ્તામાં રકમ ચૂકવવામાં કસૂર કરે હપ્તા ચૂકવતા નથી તો શેર હોલ્ડર ઉપર આ જે શેર ઉપર કંપનીનો વિશેષ હક છે શેરના સંદર્ભમાં તેને શું કહેવાય છે શેર લિયન કહેવાય છે એટલે શેર લિયન થી પોતાના કબજામાં કંપની શેરને લઈ શકે શેર હોલ્ડરના હોય તો કારણ કે શેર હોલ્ડર છે એ શેર ઉપર નાણાં ચૂકવતો નથી હપ્તાની રકમ ચૂકવતો નથી તેથી તો કંપની પછી શું કરશે શેર લિયન ના સંદર્ભમાં એ હક ધરાવે છે એટલે કંપની શું કરી શકે તો કે મતાધિકાર અટકાવી શકે શેર હોલ્ડરનો જે મતાધિકાર છે એ અટકાવી શકે એ શેર ઉપર શેરની ફેરબદલી જે શેર હોલ્ડર કરે છે એ અટકાવી શકે જે શેર હોલ્ડર છે એનો ડિવિડન્ડ અટકાવી શકે અને શેર હોલ્ડરને બોનસ મળતું અટકાવી શકે ફરીથી શેરના સંદર્ભમાં જે શેર લિયન હક કંપની ધરાવે છે એટલે શેર હોલ્ડર માટે કંપની શું કરી શકે તો કંપની છે એ શેર હોલ્ડર જો હપ્તાની રકમ નથી ચૂકવતો એટલે તે સમયે આ નિયમના હકના સંદર્ભમાં કંપની શેર હોલ્ડરનો મતાધિકાર અટકાવી શકશે એના શેરની ફેરબદલી અટકાવી શકશે એને જે ડિવિડન્ડ મળતો હશે તે અટકાવી શકશે અને તેને બોનસ મળતું અટકાવી શકશે બરાબર છે એટલે આ ચાર વસ્તુઓ છે એ આપણે યાદ રાખવાની છે નિયમના સંદર્ભમાં હવે જે છેલ્લો ટોપિક છે એ આપણે જોઈએ તો છેલ્લો ટોપિક છે શેર ડિવિડન્ડ બરાબર હવે કંપનીને નફો થાય કંપનીને વર્ષને અંતે નફો થાય તો આ નફામાંથી સૌથી પહેલા કંપની શું ચૂકવશે કરવેરા હવે કંપનીએ કરવેરા ચૂકવી દીધા અને બાકી વધતો નફો એટલે વહેંચણી પાત્ર નફો આ યાદ રાખજો કંપનીએ વર્ષને અંતે નફો થાય વર્ષને અંતે કંપની કરવેરા ચૂકવી દે કરવેરા ચૂકવ્યા પછીનો નફો એટલે વહેંચણી પાત્ર નફો હવે આ વહેંચણી પાત્ર નફામાંથી ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને કંપની એક અનામત રાખે
બરાબર આ વેચની પાત્ર ન હોય એટલે હાલો બધા ભાગ છે જેટલા કંપનીમાં કામ કરતા સંચાલકો અને બધા વેચી લઈએ એમ ને પણ ભવિષ્યમાં કેટલાક નાણાંની જરૂર છે તો અનામત તરીકે રાખ બરાબર તો હવે આપણે ડિવિડન્ડની સ્પષ્ટ વ્યાખ્યા જોઈએ તો કંપનીના વેચની પાત્ર નફામાંથી કંપનીએ તેના શેરહોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય એટલે કંપની વહેંચણી પાત્ર નફો વધ્યો બરાબર કરવેરા ચૂકવી દીધા એના પછી વહેંચણી પાત્ર નફો વધ્યો તો શેર હોલ્ડરો છે એ કેટલાક શેર ધારણ કરે છે એના બદલામાં એને કંઈક રકમ આપીએ એટલે કે કંપનીએ શેર ઉપર આપેલ ભાગ શેર હોલ્ડરને આપેલ ભાગ જેને શું કહેવાય ડિવિડન્ડ આપણે અહીંયા એવું જોયું કે આ જે ડિવિડન્ડ છે એ રોકડ સ્વરૂપે હોઈ શકે શેર સ્વરૂપે હોઈ શકે કે અન્ય સ્વરૂપે પણ હોઈ શકે આ બીજી જગ્યાએ હોય પણ જે ભારતીય કંપની ધારાનો કાયદો છે યાદ રાખજો ભારતીય કંપની ધારાના કાયદા મુજબ ડિવિડન્ડ છે એ ફક્ત રોકડ સ્વરૂપે ચૂકવી શકાશે બરાબર છે ચાલો હવે આવા ડિવિડન્ડના બે પ્રકાર છે ડિવિડન્ડના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે કયા કયા તો કે વચગાળાનો ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ બે યાદ રાખજો ડિવિડન્ડના બે પ્રકાર અર્ધવાર્ષિક અને વાર્ષિક એટલે કે વચગાળાનું જેને અર્ધવાર્ષિક કહેશું વાર્ષિક એટલે જે વર્ષના અંતે આપવામાં આવે છે તે બરાબર હવે પેલા કોને મળે આ ડિવિડન્ડ છે એ કંપનીએ વિચાર્યું કે ભાઈ ડિવિડન્ડ આપણે શેરહોલ્ડરને આપવું છે એટલે પેલા મળશે પ્રેફરન્સ શેરહોલ્ડરોને બરાબર પ્રેફરન્સ શેરહોલ્ડરો છે એ શેર ઉપર ડિવિડન્ડ મેળવવા માટેનો પહેલા હક ધરાવે છે અને યાદ રાખજો પ્રેફરન્સ શેરહોલ્ડરોને ચૂકવાતું આ ડિવિડન્ડ છે એનો દર છે એ નિશ્ચિત હોય છે નિશ્ચિત દરે ડિવિડન્ડ પ્રેફરન્સ શેરહોલ્ડરોને મળે એ પછી જે નફો વધે છે એની ઉપર જે ડિવિડન્ડ ચૂકવાય એ ઇક્વિટી શેરહોલ્ડરોને ચૂકવાય એટલે ઇક્વિટી શેરહોલ્ડરોને હવે એમ થયું કે ભાઈ પ્રેફરન્સ શેરહોલ્ડરોને ડિવિડન્ડ આપી દીધું વધ્યું છે હવે હજી વેચને પાત્ર નફામાં રકમ બાકી છે તો સંચાલક મંડળની સભા ભરે એની ભલામણથી વાર્ષિક સામાન્ય સભા ભરે હવે એની અંદર સંચાલક મંડળમાં ઠરાવ પસાર થાય અને નક્કી કરવામાં આવે કે કેટલું ડિવિડન્ડ ચૂકવવું છે એ પછી પ્રેફરન્સ શેરહોલ્ડરોને ચૂકવાઈ ગયા પછી આ સંચાલક મંડળની સભામાં વાર્ષિક સાધારણ સભાની અંદર ઠરાવ પસાર કરીને ઇક્વિટી શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કરવામાં આવે છે અને કેટલું ચૂકવવું તે પણ નક્કી કરવામાં આવે છે અને પછી એટલું નક્કી થઈ ગયા પછી વધુમાં વધુ 30 દિવસની અંદર આ ડિવિડન્ડની ચૂકવણી ઇક્વિટી શેરહોલ્ડરોને કરવામાં આવે છે જો પ્રેફરન્સ શેરહોલ્ડરોને પહેલા ચૂકવાઈ જાય એના ઉપર દર નિશ્ચિત હોય જ્યારે તફાવત એવો પડે કે ઇક્વિટી શેરહોલ્ડરોને તો કે ઇક્વિટી શેરહોલ્ડરોને કેટલા પ્રમાણમાં કેટલા દરે ડિવિડન્ડ ચૂકવવું એનો દર નક્કી હોતો નથી બરાબર પછી કંપની માટે નાણાંની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડનો દર નક્કી કે ભાઈ હવે ઇક્વિટી શેરહોલ્ડરોને કેટલા પ્રમાણમાં ચૂકવવું તો હવે અનામત તરીકે રાખવી પડે એવી રકમ કેટલી છે બરાબર બધે બધું નથી ચૂકવાઈ દેતું પણ અનામત તરીકે અમુક ભાગ રાખી અને પછી વધતી રકમ ઉપર ડિવિડન્ડને દર નક્કી થશે અને જોવું પડશે કે કંપનીની નાણાકીય પરિસ્થિતિ કેવી છે કેટલી રકમ અલગ અનામત તરીકે રાખવી પડે એમ છે અને દર વર્ષે આ જે ઇક્વિટી શેરહોલ્ડરોને ચૂકવાતો ડિવિડન્ડનો દર છે એ બદલાતો રહે છે તો આટલી વસ્તુ છે એ આપણે શેર સોંપણીની અંદર જોઈ લિયન હક એટલે કે શેર ઉપર વિશેષક શેર લિયન ધરાવે છે તે કંપની એ જોયું અને પછી હવે આ શેર ઉપર ડિવિડન્ડનું આપણે જોયું અહીંયા આપણું આ જે પ્રકરણ છે એ પણ પૂરું થાય છે પ્રકરણનો આ જે શેર ડિવિડન્ડ છે એ છેલ્લો ટોપિક હતો આભાર